આગળ લખે છે દાસ દાસી જો ઢોર ખબર સહુની ચિત્ત ધરે. સ્ત્રી એવી ચીજ છે એને બરાબર મધ્યમાં રહેવાનું. આ બાજુ પરિવારને સાચવવાનો, આ બાજુ સ્ટાફને પણ સાચવવું. પોતાના ઘરનો સ્ટાફ હોય ને એને પણ જરાય તકલીફ ના પડવી છે. પેલાના કાળમાં તો ઢોર ઢાકર પણ હતા ને. અરે આજના કાળમાં હતા જ ને, આપણે ગામડે હતા ત્યારે ગાય ભેંસ નતા રાખ્યા, હતા બળદી હતા કે નતા, એ બધાની ચિંતા કરે. એમને ઘાસ મળી ગયું, એમને પાણી થઈ ગયું છે, એમને આ મળી ગયું, એમને તે મળી ગયું, આવી બધી ચિંતા કરે. પછી આગળ લખે છે જીન પૂજા ગુરુ ભગવાન, રોજ ભગવાનની પૂજા કરશે. રોજ આંગણે આવેલા ગુરુ ભગવંતોને સુપાત્ર દાન આપશે. પતિવ્રતા વ્રત પાળજો જી, પતિવ્રતા બનશે. પતિ સિવાય કોઈ પણ પર પુરુષની સાથે હસી ખીરીને ક્યારે વાત નહીં કરતી. સે કહીએ તુમ શીખ એમાં અમો કુળવ આજ વાળ છે. વધુ શું કહીએ, બસ આટલું કરશો તમે અમારા કુળનું નામ રોશન. વિદાય આપ મદન મંજુષા અને મદન રેખા વાણમાં બેસી ગયા શ્રીપાળની સાથે. એ કાળના વહાણ આજના વહાણને ટક્કર મારે એવા સાત સાત માળ. આજે તમારા ક્રુઝ હોય છે, ક્રુઝ તો આજે આવ્યા છે, એ પહેલા હતા જ. એટલે આમાં ડ્રગ્સ ડ્રગ્સ ની હેરાફેરી નથી થતી, પણ ક્રુઝ તો હતા. પણ અંદર નાટક ચેટક બધું ચાલે, ઓડિટોરિયમ હોય. શ્રીપાળ પોતાની પત્નીઓની સાથે એમ બેઠો અને સામે નાટકો ચાલે, સામે ડાન્સ ચાલે અને ટાઈમ પાસ થઈ રહ્યો છે. ઇન બિટવીન ધવળના મનમાં વિચાર આવ્યો, મારો બેટો પહેરે લુગડે આવ્યો હતો. પહેરે લુગડે શું હતું એની પાસે? કઈ નતું. અને આજે મારા 250 વાણનો માલિક થઈ ગયો. ગઈકાલે વાત થઈ હતી. અને કેટલી પત્ની થઈ, આજે દિવસ કેટલામો? ચોથો. અત્યાર સુધીમાં શ્રીપાળનો સ્કોર કેટલો પત્નીનો? પહેલા દિવસે મહિલા, બીજા દિવસે મદન રેખા, ત્રીજા દિવસે મદન મંજુષા. આગળ ચાલે. ધવલને એક જ વિચાર આવે, સારું આ આટલો બધો આગળ નીકળી ગયો છે તો હજી ટેટા જેટલો. પણ જ્યાં જાય ત્યાં રૂપિયા રૂપિયા રૂપિયા, અને રાજ રાણી જેવી સ્ત્રીઓ નહીં, મારાથી સહન નહીં થાય. ધવલના ચાર મિત્રો હતા, ચારેને ભેગા કર્યા. મીટિંગ, અર્જન્ટ મીટિંગ, વાણની અંદર જ એવી કોન્ફરન્સ મીટિંગ ભરવાની રૂમ હોય ને ઓફિસ, એ બધી જ વ્યવસ્થા, બધું લોક થઈ ગયું. ચાર ને પાંચ જણા બેઠા છે. ધવલ કે છે કે ભાઈ કુછ તો કરના પડેગા, આ તો આમ કરતા કરતા આપણને બાવો બનાવી દેશે અને પોતે બધું લઈ લેશે. પેલા ત્રણ મિત્રો જરા સારા હતા, એને કીધું ધવલ તું ખોટો વિચાર કરીશ, આ પુણ્યશાળી છે એટલે તારા ગાડા ચાલે છે, આ વાહન એટલે તારા વાહન ડૂબી ગયા હોય, માટે આના માટે તો ખોટા વિચાર નહીં કર. પણ ચોથો મિત્ર લવાર હતો. નહીં નહીં ધવલ, બરાબર, યુ આર રાઈટ. આ છે ને એકલા જલસા કરે, આપણે કઈ ઘાસ ખાવાના છે? બરાબર છે, કઈ ફેંસલો મારો, રસ્તો કાઢવો પડશે. આ શ્રીપાળ આપણા માટે કાંટો કેવા, આ કાંટાને કાઢવો પડશે. બસ તું જ મારો સાચો મિત્ર. માણસના જયારે પાપનો ઉદય ચાલતો હોય ને ત્યારે કોઈ સાચું કહે તો ગમે ખરું. બધે તમારા સંસારમાં કે ધર્મમાં આપણા જયારે પાપના ઉદય ચાલતા હોય ત્યારે કોઈ સાચી શિખામણ આપવા આવે ને એ દુશ્મન લાગે, અને ખોટું જે આપણા કાનમાં ભરમાવે એ કેવો લાગે? દોસ્ત લાગે.